રજૂઆત કરવા છતાં કોઈ જવાબદાર અધિકારી દ્વારા સરપંચ વિરુદ્ધ કે ઉપસરપંચ ઉપર પગલાં ભરવામાં ન આવતા જામવાડા ગામના બટુકભાઈ કરશનભાઈ વાળા વિસાવદર મામલતદાર કમ્પાઉન્ડમાં ઉપવાસ ઉપર ઉતરેલ છે। તેની મુખ્ય માંગણી જામવાડા ગામમાં સોનાપુરીના કામમાં અને સ્ટ્રીટ લાઇટના કામમાં ભ્રષ્ટાચાર અને પંચાયતના સભ્ય લાલજીભાઈ દ્વારા જણાવેલ કે હું પંચાયતનો ચૂંટાયેલ સભ્ય હોવા છતાં કોઈ દિવસ ગ્રામ પંચાયતની મિટિંગનો એજન્ડા મળેલ ન હોય, મિટિંગમાં પણ હાજર ન રહું એટલા માટે મને કોઈ દિવસ એજન્ડા બજાવેલ ન હોય, સરપંચ દ્વારા કૌભાંડ કરવાનો છૂટો દોર મળે એટલા માટે કોઈ દિવસ મિટિંગમાં હાજર રહેવા ન દીધો તેવું ચૂંટાયેલા સભ્ય દ્વારા જણાવેલ છે। અમારી અવારનવારની રજૂઆત સરકારી અધિકારી દ્વારા ધ્યાને ના લેતા ના છૂટકે ઉપવાસ આંદોલનનો સહારો લેવો પડેલ છે તેવું જણાવેલ ત્યારે હવે તો જોવાનું એ રહ્યું કે આવા કૌભાંડ કરનાર સરપંચને અધિકારી છાવરે છે કે દાખલારૂપ પગલાં લેવાશે તે જોવાનું રહ્યું। આજે તમે ઉપસાવણી શું કામ નાખવી પડી તમારે? હું સદસ્ય હોવા છતાં મને ન્યાય સમિતિ ચેરમેનનો હક મળેલ નથી, મને ક્યારેય પંચાયતે બોલાવેલ નથી અને કોઈ પણ મારી સાઈન કરેલ નથી, કોઈ ઘરે કોઈ આવતો નથી એજન્ટમાં સહી કરાવવા, એને રીતના કામ સરપંચ દ્વારા કરે છે ઉપસરપંચને બે ને કામમાં બધે ભ્રષ્ટાચાર છે અને તમામ પ્રૂફ મારી પાસે છે કે સ્ટ્રીટ લાઇટ એણે લીધેલ છે બગસરાથી ગોપી ઇલેક્ટ્રિકમાંથી, ત્યાંના બિલ 4300 રૂપિયાના છે એના, અને મેં એ જ દુકાનથી બિલ કટવેલા 1400 રૂપિયાના બિલ તરીકે મેં કટવેલ છે અહીંયાથી। મતલબમાં તમારા ગામમાં જે આ ભ્રષ્ટાચાર થયો છે એના વિરુદ્ધમાં તમે અહીંયા અપવાસ આંદોલન માટે બેઠા છો? હા ભાઈ કરશનભાઈ વાળા। શું ગામ? ગામ જાંબાડા। અહીંયા તમે શા માટે છાવણી નાખીને બેઠા છો? તમારા જે મુદ્દો છે કે એક મુદ્દો એવો છે કે અમારા છોકરો ચેરમેનમાં છે, હજી સુધીમાં એને ચૂંટાયેલો સભ્ય છે, હજી સુધીમાં એને કોઈ બી સહી લેવામાં આવી નથી, ક્યાંય એની એજન્ડા નથી બજાવી, કોઈ બી મિટિંગમાં નથી બોલાવ્યો, એક પ્રશ્ન એ પછી બીજો પ્રશ્ન એ છે કે અમારું આંબેડકર ભવન મંજૂર થયું હતું એણે નામ મંજૂરી એના સભ્યોને કહેવાથી નામ મંજૂરી મોકલાવી દીધી સભ્ય કેન્સલ કરીને બરાબર, પછી એલઈડી લાઇટની અંદર કે એમાં એણે 42 બિલ મારેલા છે અને એની કિંમત લાઇટની છે 1400 રૂપિયા, એના બિલ પણ મારી સાથે છે રજૂ કરેલ છે। તમે આ રજૂઆત ક્યારે કરેલી? બધી બધા ટીડીઓ સાહેબને છે, ડીડીઓ સાહેબને છે, ગાંધીનગર એક આપેલી છે। હરીશ મહેતા, જય સૌરાષ્ટ્ર ન્યૂઝ નેટવર્ક, વિસાવદર।